पिछले मार्च महीने में ली गई 10वीं बोर्ड परीक्षा का आज गुजरात शिक्षण बोर्ड विभाग गांधीनगर द्वारा परिणाम प्रसिद्ध किया गया। वडोदरा शहर जिला का आज 61.21% परिणाम दर्ज होते हुए विद्यार्थियों में अपने परिणाम को लेकर खुशहाली देखने को मिली थी। पिछले मार्च अप्रैल महीने में ली गई 10वीं बोर्ड परीक्षा का आज सुबह 8 बजे गुजरात शिक्षण बोर्ड विभाग की वेबसाइट पर परिणाम प्रसिद्ध किया गया। वडोदरा शहर जिला का परिणाम 61.21% आया है। पिछले साल 60.19% परिणाम आया था, तो वहीं पिछले साल के मुकाबले इस वर्ष 1.2% परिणाम ज्यादा आया है। कोरोना काल के 2 साल के बाद बोर्ड परीक्षा का विद्यार्थियों ने शांतिपूर्ण माहौल में परीक्षा संपन्न की थी, तो वहीं कोरोना की दूसरी लहर के चलते मास प्रमोशन दिया गया था। इस वर्ष विद्यार्थियों की परीक्षा मार्च महीने में ली गई थी। वडोदरा शहर जिला का इस वर्ष परिणाम 10वीं कक्षा का 70,494 जितने विद्यार्थी दर्ज किए गए थे। विद्यार्थियों के परिणाम को लेकर अभिभावकों में भी एक उत्सुकता और घबराहट का माहौल देखने को मिला था। पहली बार बोर्ड की परीक्षा देने वाले वैसे विद्यार्थियों की कोरोना काल के बाद कसौटी समान परीक्षा बनी थी, जिसमें पेपर काफी अच्छे और सरल बनते हुए विद्यार्थी और अभिभावकों ने कहीं ना कहीं राहत के सांस ली थी। ऐसे में आज गुजरात शिक्षण बोर्ड विभाग द्वारा अपना परिणाम गुजरात की वेबसाइट पर प्रसिद्ध करते हुए विद्यार्थियों में सुबह से ही एक उत्साहपूर्ण माहौल देखने को मिला था, जहां विद्यार्थियों का परिणाम प्रसिद्ध होने के साथ वडोदरा शहर जिला का 61.21% परिणाम दर्ज हुआ है, जिसमें A1 ग्रेड में 478, A2 ग्रेड में 2,505, B1 ग्रेड में 4,288 और B2 ग्रेड में 5,747 वैसे विद्यार्थी पास होते हुए विद्यार्थियों में अपने परिणाम को लेकर खुशहाली का माहौल देखने को मिला था। अधिकतम विद्यार्थियों ने अपनी मेहनत का फल स्वरूप परिणाम पाते हुए विद्यार्थियों ने अब आने वाले 11वीं 12वीं में भी अच्छा परिणाम लाने की बात कहते हुए अपनी खुशहाली व्यक्त की थी। મારું નામ ક્રીના ગોઠી છે અને હું 10th માં હતી। આજે મારું રિઝલ્ટ આવ્યું છે, એટલે મારું રિઝલ્ટ 92.50% છે અને 99.15% છે। મેં બહુ જ ખુશ છું આજે કે મારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે અને આ બધી મારા ટીચર્સની મહેનતના લીધે, મારા બધા ટીચર્સે મને બહુ જ સપોર્ટ કર્યો છે, એમના લીધે જ મારા આટલા સારા પર્સન્ટેજ આવી શક્યા છે અને એ મેં ટ્યુશન વગર આ ટીચર્સના સપોર્ટથી આટલા સારા પર્સન્ટેજ લાવી છું, એટલે મેં આજે બહુ જ ખુશ છું। જે ઓનલાઈન ભણવાનું હતું શિક્ષણ હતું અને ઓફલાઈન પરીક્ષા લેવા આવી, કેટલી મહેનત કરવામાં આવી ને કેટલી, એટલે ઓનલાઈન ઓફલાઈનમાં થોડુંક એ થતું હતું, પણ અમને ઓનલાઈનમાં બી અમારા ટીચર્સ બહુ સપોર્ટ કરતા હતા। અમે ગમે ત્યારે બી ફોન કરીએ ત્યારે અમને રિપ્લાય આપે, અમારા ડાઉટ સોલ્વ કરતા હતા, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નહોતી આવી। મારું નામ શ્રેયા પટેલ છે અને લાસ્ટ યર એકચ્યુઅલી મારા મમ્માની હેલ્થ બહુ ખરાબ હતી, બટ સ્ટીલ સ્કૂલમાં આવ્યા પછી મારા ટીચર્સે મને સપોર્ટ કર્યું, દે એકચ્યુઅલી સપોર્ટેડ મી રિલી વેલ, દે હેલ્પ મી સોલ્વ માય ડાઉટ્સ એન્ડ ઓલ ધ થિંગ્સ વિચ વર રિક્વાયર્ડ ફોર માય ઇમ્પ્રુવમેન્ટ, સો આઈ વુડ લાઈક ટુ થેન્ક ઓલ ઓફ માય ટીચર્સ। કેટલા પર્સન્ટેજ આવ્યા છે તમારે? મારા પર્સન્ટેજ 92.83 સમથિંગ છે એન્ડ પર્સન્ટાઇલ 99.09% છે। ફેમિલીથી તો ફૂલ સપોર્ટ હતો, બટ ઓનલાઈનમાં યુઝ્યુઅલી સ્ટુડન્ટ્સને થોડી તકલીફ પડે, બટ ટીચર્સ હેલ્પ અસ આઉટ રિલી વેલ, એમને અમને રિસોર્સિસ પ્રોવાઈડ કર્યા જે જરૂરિયાત હોય સ્ટુડન્ટ્સ માટે, એન્ડ દે હેલ્પ અસ ગો થ્રુ દેટ ટાઈમ। શ્રેયા પટેલ, મારું નામ શ્રેયા નિલેશ પટેલ છે। મારું નામ ઋષભ ભટ્ટ છે, મારું આજે આમ 10th રિઝલ્ટ આવ્યું, મારા 93.99% આવેલ છે અને 84% છે। મને આજે બહુ ખુશી થઈ રહી છે 10th રિઝલ્ટ આવ્યા પછી, બહુ સારું રિઝલ્ટ આવ્યું છે, મહેનત કરી હતી એ પ્રમાણે મારું રિઝલ્ટ આવ્યું છે, મહેનત મેં ખૂબ કરી હતી। ઓફલાઈન ને ઓનલાઈનમાં થોડી તકલીફ પડી હતી, પણ જે સેકન્ડ ટર્મ પછી ઓફલાઈન ચાલુ થયું એમાં થોડી મહેનત થઈ અને એના લીધે આ રિઝલ્ટ થોડું સારું આવ્યું। ફેમિલી અને સ્કૂલ તરફથી કેવો સપોર્ટ હતો? ફેમિલી અને સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ હતો, બધા ટીચરે ખૂબ સપોર્ટ કર્યો, ડાઉટ સોલ્વિંગ ને બધામાં બહુ હેલ્પ કરતા હતા। કેટલા કલાક તમે મહેનત કરી? હું દિવસના 6 કલાક ભણતો હતો।